હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આજે ગણિતના વિષયમાં આપણે ચેપ્ટર પાંચ સ્વાધ્યાય પોથીમાં જેનો દાખલો છ થી શરૂઆત કરશું ચાલો હવે આપણે સીડબલ્યુમાં પ્રકરણ જે પાંચ છે એ પૂર્ણ થઈ ગયું છે અને સ્વાધ્યાય પોથીમાં જે બાકી છે એ હવે જોઈશું ચાલો દાખલો છઠ્ઠો નીચે આપેલી આકૃતિ પરથી માંગેલા પ્રશ્નના જવાબ લખો ચાલો પહેલાં તમે આકૃતિ જોઈ લો રેખા એ બી અને રેખા બીસી એકબીજાને એમ બિંદુમાં છેદે છે ચાલો હવે આપણે જોઈશું નંબર એક પ્રશ્નનો ખૂણો એ એમ સી નો અભિકોણ કયો તો બે રેખા એકબીજાને જ્યારે છેદતી હોય ત્યારે એનાથી જુઓ ચાર ખૂણા બને એક બે ત્રણ ચાર એમાં સામ સામેના કયા કહેવાશે અભિકોણ તો એમસી નો અભિકોણ કયો બનશે ડી એમ બી બરાબર આ બનશે લખશો સામે જવાબ ખૂણો ડી એમ બી ચાલો બીજો ખૂણો બી એમ સી નો અભિકોણ કયો એટલે હવે બી એમ સી નો અભિકોણ કયા આવશે આનો અભિકોણ એની સામેનો ખૂણો ડી એમ એ અથવા એ એમ ડી લખશું જવાબ ખૂણો એમ ડી નો રેખિક જોડ નો ખૂણો કયો એમ ડી એટલે ખૂણો એમ ડી એનો રેખિક જોડ હવે રેખિક જોડ માટે આ રેખા હોય તો એની પાસેનો આ પણ બની શકે અને આ રેખા હોય તો એની પાસેનો આ પણ બની શકે એટલે એ

ખૂણો બી એમડી નો રેખિક જોડનો ખૂણો કયો ચાલો અહીંયા પણ બી એમ ડી એનો રેખિક જોડ એટલે આનો રેખિક જોડ આ પણ બની શકે અને આ પણ બની શકે એટલે ડી એમડી નો બી એમ સી પણ બની શકે અને બી એમ એટલે બંને જવાબ આપણે લખશું તો ખૂણો બી એમડી નો રેખીક જોડનો ખૂણો ખૂણો એમ એ અથવા ખૂણો બી એમ સી તમારાથી ભૂલમાં એક જ લખાયું હોય તો પણ ચાલશે પરંતુ બે લખો તો વધારે સારું નંબર બી એમ સી વત્તા સી એમ એ વધતા સી એમ એટલે આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય પાસ પાસેનો જુઓ એક જ રેખાનો એટલે રેખિક જોડ રેખિક જોડના ખૂણાનો માપ કેટલું એકસો ને એસી લખો જવાબ એકસો એસી માગ ખૂણો સીએમ બી બરાબર ચાલીસ તો સી તો બી એમડી બરાબર કેટલું ચાલો બી એમડી હવે આ રેખિત જોડના બે ખૂણા છે એમાં એક ચાલીસ હોય તો બીજો કેટલો બનશે આપણે કેટલા માંથી બાદ કરશું એકસો એસી માંથી આવી રીતે એકસો એસી ઓછા ચાલીસ અંશ બરાબર એકસો ને ચાલીસ અંશ ચાલો હવે જઈશું દાખલો નંબર સાત નીચે આપેલી આકૃતિ પરથી જે રેખી ખૂણાની જોડ હોય તેની સામે ખરાની અને ન હોય તેની સામે ખોટાની નિશાની આપણે કરવાની છે તો રેખિત જોડ માટે આપણે એક રેખાની પાસ પાસેના ખૂણા હોય એ રેખિત જોડ બને તો નંબર એક ખૂણો એ બી સી અને ખૂણો એ બીડી હવે આપણે આકૃતિમાં જોઈશું એ બી સી અને એ બીડી એટલે એ રેખિત જોડ બને છે એટલે ખરાની નિશાની કરો ચાલો નંબર બે ઇ બી સી અને એફબીડી ઈ ડી ચાલો એક આ બાજુ છે અને એક આ બાજુ છે અને વચ્ચે આટલો ભાગ ખાલી છે એટલે આ બે ખૂણા રેખી જોડ બનતા નથી એટલે ખોટાની નિશાની નંબર ત્રણ ઈ બી સી અને ઈ ચાલો ચલો સી અને ઈ ડી એટલે જુઓ આ ઈ અને ઇબીડી ઈ પાસ પાસેના અને એક રેખાના છે એટલે રેખિત જોડ બને છે માટે ખરાની નિશાની નંબર 4 એફ બીડી અને એફ બીસી ચલો એફ બીડી અને એફ બી સી એક આ મોટો અને એક નાનો પણ આ એક જ રેખા પરના આ બે પાસ પાસેના છે એટલે એ રેખિત જોડ કહેવાય એટલે ખરાની નિશાની ચાલો નંબર 5 ઈ બી સી અને ઈ બી એફ હવે જોશું આપણે ઈ બી સી અને ઈ બી એફ એ રેખિક જોડ ન કહેવાય કારણ કે હજુ એફ બી સી આ ખૂણો બાકી રહી ગયો છે આટલો જ બતાવ્યો છે એટલે રેખિક જોડ નથી માટે ખોટાની નિશાની નંબર છ ઈ બી એ અને એફ બી ડી ઈ બી એ અને એફ બી એટલે એક આ અને એક આ એટલે બે છૂટા છૂટા છે અને બે બાકી રહી જાય છે આ બે જ ખૂણા એ બનતા નથી એટલે ખોટાની ચાલો હવે દાખલો નંબર નીચે આપેલી આકૃતિ પરથી માંગેલા પ્રશ્નના જવાબ આપો જો આકૃતિમાં આવી રીતે જે નિશાન છે એ કાટખૂણો સૂચવે છે એ આપણને સમજાવે છે આ નિશાન આ રહ્યું એટલે કાટખૂણો એ કેટલા અંશનો હોય નેવું અંશનો ચાલો અહીં જો આપણને રેખા એ રેખા સીડી રેખા ક્યુપી અને રેખા એમ એન આ ચાર રેખા આપણને બતાવી છે અને એક બે ત્રણ અને ચાર ચાર રેખા અહીં ઓ બિંદુમાં છેદે છે હવે એનાથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે જોઈશું નંબર એક માપ ખૂણો સી ઓ ક્યુ ચાલો આપણે એનું માપ બતાવવું છે સી ઓ ક્યુ હવે જુઓ આ ખૂણો અને આ ખૂણો સામ સામેનો છે એટલે અભિકોણ માટે આ ચાલીસ હોય તો આ કેટલો બનશે લખો જવાબ ચાલીસ અંશ હવે નંબર બે માપ ખૂણો એ ઓ પી એ ઓ પી આ ખૂણો કીધો આપણને હવે તમે જુઓ આ નિશાન છે એટલે આ આખો ખૂણો નેવુંશ નો હવે આ નેવું અને આ ચાલીસ છે આ બે સરવાળો કરશું એટલે આ રેખિકશું તો જવાબ કેટલો મળશે પચાસ એટલે આપણો આ એ કેટલો મળશે પચાસ ખ્યાલ આવી ગયો લોકો જવાબ પચાસ ત્યાર પછી ત્રીજો માપણો પી ઓ ચાલો માપ ખૂણો પી ઓ અને સી શોધવાનો છે એકસો ચાલીસ લખી દો એકસો ચાલીસ પછી માપ ખૂણો ડીઓ બી હવે માપ ખૂણો ડીઓ બી ડીઓ બી આ ડીઓ બી અને સી ઓ એ કેવો છે અભિકોણ એટલે આ નેવું છે એટલે પણ બનશે નેવું અંશ એટલે લખી નાખો નેવું અંશ ક્યુ ચાલો હવે ઓછી હવે એમાં આટલો ભાગ નેવું છે અને આ અને આ આ કેવા બનશે અભિકોણ હવે આ પચાસ છે એટલે આ કેટલા બની જવાના પચાસ હવે નેવું વત્તા પચાસ કેટલા બનશે એકસો ચાલીસ જુઓ પચાસ એકસો ચાલીસ લખી દો ચાલો માપ ખૂણો બી ઓ ક્યુ ચાલો બી આપણો બી ઓ અને ક્યુ બી ઓ ક્યુ કેટલો મળ્યો પચાસ જે આપણે અગાઉ શોધ્યો લખી નાખો પચાસ ચાલો હવે દાખલો નંબર નવ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું